રાજ્ય સરકાર દ્વારા રાતોરાત મેડિકલ કોલેજમાં જંગી ફી વધારો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે એક સાથે મેડિકલની ફીમાં 67-68% સુધી વધારાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આર્થિક ચિંતામાં વધારો થયો છે. જ્યારે રાજ્યની 13 મેડિકલ કોલેજોમાં કરવામાં આવેલો ટોટિંગ ફી વધારો સત્વરે પાછો ખેંચવામાં આવે, તેથી ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાનું સપનું સાકાર થઈ શકે. આ પરિપત્ર મુજબ સરકારી કોટામાં જે 67%, મેનેજમેન્ટ કોટામાં 88% અને NRI કોટામાં $3,000 ફી વધારો કર્યો. ફરી વખત રિપીટ કરું છું કે સરકારી કોટામાં એટલે કે માણસ મેરિટ્સ પર ગયો છે ડોક્ટર થવા, એની જે ફી હતી એમાં 67% વધારો, મેનેજમેન્ટ કોટામાં 88% વધારો અને NRIમાં $3,000 એટલે કે $22,000 હતા એ હવે $25,000. આપને નવાઈ લાગશે કે આવો ફી વધારો થાય ખરો? કોઈ વિદ્યાર્થી 10માં હશે, 11માં હશે, એ ખ્વાબ જોવે ત્યારે એને નક્કી હોય કે ભાઈ હું GNERS ની મહેનત કરીને મેડિકલ કોલેજમાં જઈશ તો આટલી ફી હશે, માટે મારે કોમર્સ નહીં સાયન્સ લેવું છે, ડોક્ટર થવું છે. આવા મધ્યમ વર્ગના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓનું સપનું રોળી નાખે એ પ્રકારનો આ ફી.